વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્ટાન્ડર્ડ એટનો યુનિટ વનનો આઈ વિલ બી ડેટ જે છે એ પાંચની એક્ટિવિટી ત્રણ જોઈશું હવે એક્ટિવિટી ત્રણ શરૂ કરતાં પહેલાં આજે પહેલું યુનિટ ચાર્ટમાંનો એના જે આગળના જે વિડિયો છે એની જે લિંક છે એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે તેમજ રાઈટ સાઇડ પર આઈ બટન આવે છે એના પર તમે ક્લિક કરશો તો આગળના વિડીયો તમે જોઈ શકશો તો ચલો આપણે એક્ટિવિટી ત્રણ ચાલુ કરીએ એમાં છે રીડ ધ ફોલોઇંગ પેસેજ નીચેનો જે પેરેગ્રાફ છે આપણે વાંચવાનો છે તો પેલું છે જોઈએ જોન ઇઝ એન એક્રોબેટ એક્રોબેટ એટલે કે એક નટબજનો બીજા હાથમાં બીજા શબ્દોમાં કહીએ તો જે સર્કસ હોય છે એમાં કસરતના કરતબ કરી બતાવે છે તેને આપણે એક્રોબેટ કહીએ હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ એ ગ્રેટ ગ્લોબલ સર્કસ છે એમાં કામ કરે છે હી પ્રેક્ટિસ ઇઝ વેરી હાર્ડ ફોર હી શોસ એ એના જે શો છે કાર્યક્રમ છે એના માટે ખૂબ જ સખત મહેનત કરે છે હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ્સ હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ સ્વિંગ એટલે જે હિંચકો છે તે હાઈ એટલે ઊંચાઈ ઊંચો બરાબર છે એ હું તમે સર્કસમાં જોયું હશે ઊંચા જે હિંચકા બાંધેલા હોય છે એના પરથી પકડીને બીજા હિંચકા પર જાય છે તો એ રીતના એની પર્ફોમન્સ આપે છે હી કેન રાઈડ એ મોનો સાયકલ મોનો એટલે એક પૈડાવાળી જે સાયકલ આવે છે એ એ ચાલવી શકે છે હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઈટ રોપ એટલે કે દોડવું વોક એટલે ચાલવું અને ગ્રેટ એટલે ખૂબ જ ઊંચું અને હાઈટ એટલે ઊંચાઈએ ખૂબ જ ઊંચી ઊંચાઈએ તે દોરડા પર ચાલે ચાલી શકે છે બરાબર છે ત્યારબાદ બટ હી કેન નોટ રાઇડ એ હોર્સ પરંતુ હી કે નોટ રાઇડ એ હોર્સ હોર્સ એટલે ઘોડું પરંતુ એ ઘોડાની સવારી કરી શકતો નથી હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ જમ્પ એટલે કૂદકો મળ થ્રુ એટલે દ્વારા ફાયર એટલે આગ અને રિંગ એટલે કે જે સાયકલ જેની જે પેડું આવે છે એની જે એના જેવી લોખંડની રિંગ આવે હવે એના પર આગ લગાડવામાં આવે છે બરાબર તો આ જે ફાયરિંગ કહેવાય અને એમાં થઈને જમ્પ કૂદકો મારી શકતો નથી હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઈક જોકર્સ જે જોકર એટલે કે જે વિદુષક હોય છે એ અલગ અલગ પ્રકારની પ્રયુક્તિ કરતા હોય છે એના જેવી એ પ્રયુક્તિ ટ્રિક્સ એટલે પ્રયુક્તિ કરી શકતો નથી તો અહીંયા આગળ આપણે કેન અને કેન નોટ જે છે એના વિશે શીખવાનું છે તો કેન એક ક્ષમતા બતાવે છે કે હું આ વસ્તુ કરી શકું છું તો આઈ કેન સિંગ એટલે કે હું ગાઈ શકું છું હી કેન નોટ સિંગ તે ગાઈ શકતો નથી એટલે એકમાં ગાવાની ક્ષમતા છે એકનામાં એ ગાવાની ક્ષમતા નથી આઈ કેન ઈટ ટેન લાડુસ એટ અ ટાઈમ હું એક જ સમયમાં દસ લાડુ ખાઈ શકું છું હી કે નોટ ઈટ ટેન લાડુસ એટ અ ટાઈમ તે દસ લાડુ એક જ વખતમાં ખાઈ શકતો નથી તો બરાબર છે આમાં પણ ક્ષમતા બધાય છે એક વ્યક્તિ છે દસ લાડુ ખાઈ શકે છે એક દસ લાડુ એક જ સમયમાં ખાઈ શકતો નથી તો આ રીતના જે જે કામ કરવાની ક્ષમતા છે બરાબર તે એ કેન દ્વારા કરી શકું છું અથવા તો કેન નોટ દ્વારા કરી શકતો નથી એ રીતના બતાવવામાં આવેલી છે તો આપણે જોઈએ નાવ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ હવે અત્યારે જે પેરાગ્રાફ જોયો છે એના બેઝ ઉપર આપણે જોવાનું છે કે જોન કેન એટલે જોન શું કરી શકે છે જોન નોટ જોન શું કરી શકતો નથી બરાબર છે તો આપણે આમાં જોઈશું તો અહીંયા લખ્યું છે મેં ટાઈપ કરીને તો જોન કેન તો આ પેરેગ્રાફમાં આપ્યું છે એ પ્રમાણે આપણે અહીંયા લખીશું હી કેન પરફોર્મ ઓન એ હાઈ સ્વિંગ બરાબર છે તો અહીંયા આપેલું છે તો હાઈ સ્વિંગ એટલે જે ઊંચાઈ પર આવેલા હિંચકો છે એના પર એ એની પરફોર્મન્સ આપે છે હી કેન રાઈડ એ મોનો સાયકલ જે મોનોસાયકલ છે એક પેડાવાળી સાયકલ એના ઉપર એની સવારી કરી શકે છે હી કેન વોક અન ઓન એ રોપ એટ અ ગ્રેટ હાઈટ ખૂબ જ ઊંચાઈ પર એ દોરડા પર ચાલી શકે છે આ એની ક્ષમતા છે બરાબર છે જોન કેન નોટ હવે એ શું નથી કરતો શું કરી શકતો નથી તો હી કેન નોટ રાઈડ એ હોર્સ હોર્સ એટલે જે ઘોડો છે એ ઘોડા પર એ સવારી કરી શકતો નથી હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયરિંગ ફાયરિંગ જે છે જે રિંગ હોય છે લોખની એના પર આગ લગાવેલો છે એના એમાં થઈને કૂદકો મારી શકતો નથી હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ એ જે વિદુષક હોય છે એના જેમ ટ્રિક્સ એટલે પ્રયુક્તિ કરી શકતો નથી બરાબર તો આટલી વસ્તુ જોન કરી શકતો નથી બરાબર છે તો આ રીતના આપણે કેન અને કેન કેનનોટથી વાક્ય બનાવતા શીખવાનું છે આગળ જોઈએ તો એક્ટિવિટી બી છે વર્કિંગ ગ્રુપ્સ એટલે કે સમૂહમાં કામ કરવાનું છે લિસ્ટ ફાઈવ ડિફરન્ટ વેઝ ઇન વિચ યુ કેન એન્ડ કેન નોટ યુઝ અ રૂલર તો આમાં તમારે પાંચ અલગ અલગ રીત બતાવની છે કે જેમાં તમે રૂલર એટલે કે જે માપટ્ટી છે એનો ઉપયોગ કરી શકો છો અને તમે ઉપયોગ કરી શકતા નથી થિંક ડિફરન્ટલી અલગ અલગ રીતના વિચારો છે યુ કેન રાઇટ મોર આન્સર એન્ડ પુટ ધેમ ઓન ધ નોટિસ બોર્ડ તમે વધારે આન્સર પણ જવાબ પણ લખી શકો છો અને નોટિસ બોર્ડ પર તમે મૂકી શકો છો તો અહીંયા આપણે જોઈએ મેં ઓલરેડી અહીંયાથી ટાઈપ કરીને લખ્યું જ છે તો આપણે જોઈએ યુ કેન અને યુ કેન નોટ તમે જે કરી કામ કરી શકો છો રૂલર સાથે માપટ્ટી સાથે ફૂલપટ્ટી સાથે એ અને યુ કેન નોટ તમે જે નથી કરી શકતા તે તો પહેલું છે ઓલરેડી આપેલું છે ઉદાહરણ વી કેન ડીગ એ હોલ વિથ અ રૂલર રૂલર એટલે જે માપપટ્ટી છે એના દ્વારા આપણે ડીગ એટલે ખોદી શકીએ છીએ એ હોલ એટલે કે ખાડો આપણે એક રૂલર દ્વારા માપપટ્ટી દ્વારા ખાડો ખોદી શકીએ છીએ યુ કેટમાં જોઈએ વી કેન નોટ ડ્રો એ સર્કલ વિથ અ રૂલર સર્કલ એટલે કે વર્તુળ આપણે રૂલર માપપટ્ટી દ્વારા સર્કલ દોરી શકતા નથી બીજું છે વી કેન ડ્રો એ લાઈન વિથ રૂલર માપપટ્ટી દ્વારા એક આપણે લાઈન એટલે કે રેખા દોરી શકે છે લીટી દોરી શકે છે તો બીજું છે વી કેન નોટ રાઈટ વિથ રૂલર રૂલર જે છે માપટ્ટી દ્વારા આપણે લખી શકતા રાઈટ એટલે લખવું આપણે લખી શકતા નથી ત્રીજું છે વી કેન ટીયર એ પેપર વિથ રૂલર પેપર એટલે કાગળ પ્રકારનું બરાબર છે એને આપણે ટીયર એટલે ફાડી શકીએ છીએ માપપટ્ટી દ્વારા પેપરને ફાડી શકીએ છીએ તો વી કેન નોટ મેક એ પેપર વિથ અ રૂલર આપણે રૂલર એટલે જે માપપટ્ટી છે એના દ્વારા આપણે પેપર બનાવી શકતા નથી ચોથું છે વી કેન યુઝ રૂલર એઝ અ પોઈન્ટર પોઈન્ટર એટલે કે કંઈક વસ્તુનો નિર્દેશ કરવા માટે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરી શકીએ છીએ બટ વી કેન નોટ કટ ક્લોથ્સ વિથ અ રૂલર ક્લોથ્સ એટલે કે કપડાં કટ એટલે કાપવા બરાબર આપણે માપટ્ટી દ્વારા કપડાં કાપી શકતા નથી પાંચમું છે વી કેન યુઝ એ રુલર એઝ અ સ્ટીક સ્ટીક એટલે લાકડી લાકડી તરીકે આપણે માપટ્ટીનો ઉપયોગ કરી શકીએ છીએ હવે કેટમાં જોઈએ વી નોટ પ્લે ક્રિકેટ વિથ અ રુલર માપટ્ટીથી રુલર માપટ્ટીથી આપણે ક્રિકેટ રમી શકતા નથી બરાબર તો આ કેન અને નોટ દ્વારા આ પ્રકાર આપણે વાક્ય બનાવે છે આના સિવાયના પણ તમે તમારી રીતના વિચારીને વાક્ય બનાવી શકો છો હવે આપણે એક્ટિવિટી 4 જોઈએ તો એક્ટિવિટી 4 છે વર્ક ઇન પેર વોટ કેન યોર પેટ ડોગ ડુ ફોર યુ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ તમારે સમૂહમાં કામ કરવાનું છે પેર એટલે જોડીમાં સોરી જોડીમાં કામ કરવાનું છે અને વોટ કેન યોર પેટ ડોગ ડુ ફોર યુ તમારો જે પેટ પાળતું કૂતરો છે એ તમારા માટે શું કરે છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ એના વિશે તમારે અહીંયા પેરેગ્રાફમાં લખવાનું છે તો આપણે અહીંયા જોઈએ અહીં ઓલરેડી મેં ટાઈપિંગ કર્યું છે તો આપણે અહીંયાને બુક્સમાં આપેલું છે એ જોઈએ આઈ હેવ એ પેટ ડોગ મારી પાસે એક પાળતું કૂતરો છે ઇટ ઇઝ વેરી ક્યુટ ક્યુટ એટલે ખૂબ જ આકર્ષ આપણને જોતામાં ગમી જાય તેવો છે ઇટ હેઝ લોંગ એન્ડ સિલ્કી હેર એને લોંગ એટલે લાંબ અને સિલ્કી એટલે ચમકતા હેર એટલે વાળ છે ઇટ્સ નેમ ઇઝ ટોમ એનું નામ ટોમ છે ઇટ ઇઝ લાઇક માય ફેમિલી મેમ્બર તે મારા ફેમિલી મેમ્બર એટલે પરિવારનો એક સભ્યના જેવો જ છે ઇટ કેન ડૂ મેની થિંગ્સ ફોર મી તે મારા માટે ઘણી બધી વસ્તુ કરી શકે છે ઇટ કેન કેચ ધ બોલ વેન વી પ્લે અમે જ્યારે બોલ રમીએ છીએ ત્યારે એ બોલને પકડી લાવે છે કેચ એટલે પકડી લાવે છે ઇટ કેન કેરી માય સ્કૂલ બેગ તે મારું સ્કૂલનું જે બેગ છે સ્કૂલનું બેગ એ પણ ઊંચકી લાવે છે ઇટ કેન રન એ રેસ વિથ મી તે મારી સાથે રેસ એટલે દોડે પણ છે રેસ લગાવે છે દોડે છે ઇટ કેન ઓલ્સો કેરી માય બુક્સ તે મારી જે પુસ્તકો છે એ પણ ઊંચકી લાવે છે ઇટ કેન બ્રિંગ માય શૂઝ વેન આઈ ગો ટુ સ્કૂલ જ્યારે હું સ્કૂલે જાઉં છું ત્યારે તે મારા શૂઝ એટલે જે બૂટ છે એ પણ લાવે છે ઇટ કેન બ્રિંગ માય વોટર બેગ વેન આઈ ગો ટુ સ્કૂલ જ્યારે હું સ્કૂલે જાઉં છું ત્યારે મારી જે વોટર બેગ છે એ પણ લઈ આવે છે ઇટ કેન બ્રિંગ એ ન્યૂઝપેપર પેપર ફ્રોમ ધ ડોર ઇન ધ મોર્નિંગ સવારમાં જ્યારે દરવાજા પર જે પેપર ન્યૂઝપેપર હોય છે એ પણ ત્યાંથી લઈ આવે છે ઇટ કેન જમ્પ વિથ મી તે મારી સાથે કૂદે છે બરાબર છે આ આ સિવાય પણ તમે વધારનું એડિશનલ જો લખવું હોય તો આમાં તમે વિચારીને લખી શકો છો બરાબર છે તો આ રીતના આપણે એક્ટિવિટી ચારમાં લખવાનું છે